મારું નામ છે આરજે ઉર્વશી અને જલસોના લાઈવ જેમિંગ પહેલા જે પણ ગાયક અહીંયા આવે છે એની સાથે આપણે વાતચીતનો જે દોર સાધીએ છીએ એમાં આજે મારે સાથે છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી છે. તમને હું આ કાગળ બતાવું, જો સેજ જો તમને આ દેખાતું હશે તો તમને અહીંયા ઉપર એક આશાદીપ મેટર્નિટી અને નર્સિંગ હોમનું લેટરહેડ દેખાશે અને સેજ નીચે જશો ને તો ગુજરાતી ગીતોની સૂચિ છે અહીંયા. એટલે તમે વિચારો કે આજે એક એવી પર્સનાલિટી છે મારી સાથે કે જે આમ વ્યવસાય ડોક્ટર છે, એમનું આખે આખો પરિવાર ડોક્ટર છે અને એ રીઝનથી એમની જે સરનેમ હોય અટક એ પણ ડોક્ટર થઈ ગઈ છે અને સાથે સાથે બહુ જ સુરીલા ગાયક પણ છે. તો સ્વાગત કરીએ છીએ ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરનું. હાય ફાલ્ગુની બેન. સો સૌથી પહેલા મારે આ જ જાણવું છે કે ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર અમારી ઓફિસમાં ચર્ચાનો વિષય રહી ચૂક્યું છે એટલે પૂછું હું તમને કે એ તો એમાં એકચ્યુઅલી એવું છે કે ડોક્ટર તો હું બાય પ્રોફેશન આઈ એમ ગાયનેકોલોજિસ્ટ. યસ. અને ડોક્ટર મારી સરનેમ પણ છે. અચ્છા. એટલે અને જ્યાં હું પરણી છું એ કુટુંબમાં વર્ષોથી બધા ડોક્ટર જ છે એટલે એ લોકો ચેન્જ કરે છે. આમ વ્યાસ અમે વિસનગર નાગર અને પણ ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર એટલે દર વખતે આ ક્વેશ્ચન આવતો હતો અને વેરી ફ્રેન્કલી પછી મેં ડોક્ટર ફાલ્ગુની શશાંક કર્યું. યસ, તમારા હસબન્ડનું નામ છે. હા, ગીવ માય ધીસ ક્રેડિટ ટુ માય હસબન્ડ કે એણે મારું ફરીથી સંગીત લાઈવ કર્યું મારા જીવનમાં. સો આઈ ગેવ હિમ ક્રેડિટ. અરે વાહ, હાઉ ક્યુટ. સો ફાલ્ગુની ડોક્ટર અને ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર હવે ડોક્ટર ફાલ્ગુની શશાંક આવું થઈ ગયું છે. તમે અમદાવાદના જ આમ મૂળે? અમદાવાદના, આમાં મેં વિસનગરના પ્રોપર પણ અમારા વર્ષોથી બધા જ અહીંયા અમદાવાદ સ્થાયી થયેલા. અને તમારી મ્યુઝિકની ટ્રેનિંગની કે તમને સંગીત પ્રત્યે રુચિ છે એની શરૂઆત ક્યારે થઈ? એકચ્યુઅલી મને આ ગોડ ગિફ્ટ એટલે મને મોસાળ તરફથી આ મને વારસો મળેલો છે. મારા મમ્મી પણ રેડિયોના સિંગર એટલે મને એ રોટલી કરતા કરતા જ રસોડામાં જે સંગીતના સુરો ગીતો એ બધું મારા વણાઈ ગયું અને સુરની સમજ તો એ રીતે જ મને મળી. અચ્છા. સ્કૂલ, મારી સ્કૂલિંગ કે મને સ્કૂલે બધા સારા સારા ટીચર્સ જે સંગીતમાં બધી નૃત્ય નાટિકાઓ થતી હતી, રોજની પ્રાર્થના હું ગાતી હતી, દર શનિવારે એક નવું ગીત મારે તૈયાર કરીને રજૂ કરવાનું હતું. તો એમાં ક્યારે આ બધું થયું એ મને એકચ્યુઅલી ખબર ના પડી. પણ વેરી ફ્રેન્કલી 16 વર્ષે જ્યારે હું યુથ ફેસ્ટિવલમાં ફર્સ્ટ આવી ત્યારે પછી કંઈક એવું મગજમાં આવ્યું કે હવે આમાં મારે જવું છે આગળ, તો શીખવું છે. રાધર શીખવાની બહુ જ વધારે વૃત્તિ હતી. તો પૂજ્ય રાજભાઈ પાસે હું ગઈ અને એમણે મારું ઓડિશન લીધું અને હું ભવન્સ કોલેજમાં હું મને એન્ટ્રી મળી એમના ભવન્સ ગાયક વૃંદમાં અને ત્યાં હું ખૂબ શીખી. કહું તો એ પૂજ્ય રાજભાઈ મારા માટે ફાધરલી ફિગર અને મને ડોક્ટર દીકરી જ કહેતા અને એમાં હું ઘણું શીખી. એટલે એ પછી હું તરત પરણી અને પણ એ દરમિયાનમાં મારી જે સફર છે એ રેડિયો સ્ટેશન અને દૂરદર્શન એમાં હું 16 વર્ષે જ હું બી ગ્રેડ થઈ ગઈ. બાકી મારી રંગ રંગ વાદળિયા બધી જ બાળપણની મારી સ્મૃતિઓ ત્યાં છે અને હું એક્ટિંગ પણ કરતી, હું વોઇસ પણ આપતી નાટકોમાં. એ બધું મને આકાશવાણી પરથી ઘણું બધું શીખવા મળ્યું અને પછી બી ગ્રેડ પછી મેં લગભગ 98માં હું બી હાઈ થઈ. એ પૂજ્ય રાજભાઈએ મને ગાઈડ કરી કે બી હાઈ ગ્રેડ માટે તું ઓડિશન આપી દે. મને કંઈ ખબર નહીં બી હાઈ ગ્રેડ શું છે, પણ બસ ગુરુ જેમ બતાવે એ દિશા પકડી. અને પછી એમણે મને કીધું કે સુગમ સંગીતમાં ક્લાસિકલ પણ હોવું જોઈએ. પણ મીનવાઇલ મારી પાસે હોસ્પિટલ હતી, મારા 2 બાળકો હતા એટલે બહુ જ એટલે પ્રાઇમરી હું 2-1 વર્ષ શ્રી ગુરુજી મારા કૃષ્ણકાંતજી પરીખ પાસે હું જતી અને સુર સાધના એમણે મને શીખવાડી. એટલે બધું કકડે કકડે થયું, યુ નો. પછી એવું થયું કે 2001માં એક એવો વળાંક આવી ગયો લાઈફનો કે વેન આઈ ફેલ્ટ કે હવે મારે આમાંથી બહાર આવવું પડશે. ભૂકંપ અને બધું મારા જીવનમાં પણ ઘણી બધી જુદી જુદી ઘટનાઓ થઈ. મારું 3rd બાળક આવ્યું અમે એટલે પછી મને એમ થયું કે આમાંથી હવે મારે શું કરવું. એટલે મેં મ્યુઝિક ક્લાસિકલ ચાલુ કર્યું અને ઉપાંત્ય વિશારદ સુધી મેં 5 વર્ષ એક્ઝામ આપી. 2000
એકથી લગભગ મારું બાળક 5 મહિનાનું હતું ત્યારથી મેં થોડું સ્ટેજ સિંગિંગ પણ ચાલુ કર્યું. અને યુ નો ફ્રોમ 2006 બહુ જ સરસ રીતે, અને 2001માં મિલેનિયમ ક્લબ છે એણે મને વોઇસ ઓફ લતા તરીકેના બધા ગીતો આપવાનું શરૂ કર્યું, અને ત્યાંથી એ જર્ની સ્ટાર્ટ થઈ કે હું બધા લતાજીના ગીતો બધી ક્લબ્સમાં ગાતી થઈ, અને ઇટ વોઝ વેરી મચ વેલકમ બાય એવરી વન. અને એ રીતે આખી વોઇસ કલ્ચર એની જાતે થયું. મેં સુધીરભાઈ ખાંડેકર આપણા જે છે પૂજ્ય અનિકેત સરના ફાધર, એમની પાસે વોઇસ કલ્ચર પણ હું થોડોક વખત ગઈ, બધું કકડે કકડે કર્યું. અને હમણાં લાસ્ટ યર આઈ મેં વિશારદ પણ પૂરું કર્યું. અરે વાહ. બૃહદ ગુજરાતમાંથી મોનિકાબેન શાહના ગાઈડન્સ અને દિવ્યાંગભાઈ ઠાકોરના ગાઈડન્સની છે, અને એમાં પણ હું પ્રથમ શ્રેણી, કદાચ પ્રથમ જ એનો નંબર છે એમાં. અરે એ રીતે લગભગ એમ કહેવાય ને કે લર્નિંગ લાઈફ, મારી કરિયર, મારું હોસ્પિટલ, મારું ઘર, મારા બાળકો બધા સાથે પર્સનાલિટી. મને બેસી રહેવું નથી ફાવતું, એટલે હું નવરી ક્યારે બેસતી નથી, કારણ તો હું રિયાઝ કરતી હોઉં, કોઈ નવા ગીતો શીખતી હોઉં. વેરી ફ્રેન્કલી મને કોઈની પાસે પલાઠી વાળીને બેસીને શીખવાનો બહુ મોકો નથી મળ્યો, એટલે હું સદભાગી નથી થઈ. પણ કેસેટોએ મને ઘણું આપ્યું, અને સાચું કહું તો બહુ જ બધા આપણા જે બધા જ લેજન્ડ્સ છે, પહેલા તો મારી મમ્મી, પછી પૂજ્ય હંસાબેન દવે, વિભાબેન, હર્ષિદાબેન, કૌમુદીબેન, બધાના કેસેટોમાંથી હું શીખી છું. એટલે સાંભળી સાંભળીને વધારે રિયાઝ કરી કરીને તમે શીખ્યા હશો. અને ક્યારેક એવું થતું હશે ને કે તમારી ડોક્ટર લાઈફ તમારી મ્યુઝિક કરિયર પર જરાક આમ પ્રાયોરિટી કરવા જાય, કે ડોક્ટર લાઈફ પર મ્યુઝિક કરિયર આવી જાય, તો આમ કેમનું મેનેજ થાય બધું? લાઈફ આમ તેમ થતી જ હોય છે. યા, ઈશ્વર કરે છે કે બેલેન્સ આઈ એમ નોટ ડુઈંગ. અને છેલ્લે છેલ્લે બસ મારે એટલું જ કહેવું છે કે ઓલ ધ બેસ્ટ આજના લાઈવ જેમિંગ માટે. થેન્ક યુ સો મચ. અને બહુ જ સરસ ગીતો ગાજો ને બહુ મજા કરો. કલાકાર સાથે આ સ્ટુડિયો પર તમને ફરી મળીશ. આવજો. બાય.